नमस्कार विद्यार्थी मित्रों, आल्फा विद्या संकुल तालाला ऑनलाइन एजुकेशन में हूँ संदीप डोडिया आपनो हार्दिक स्वागत करूँ छू। आज आपणे हिंदी विषय भणवानो छे। तो हिंदी विषय नी अंदर आज आपणे पेली जे इकाई छे आराधना, तो पहला तो मन में प्रश्न ए थाय के आराधना एटले शुं, एनो अर्थ शुं थाय छे। तो आराधना एटले प्रार्थना, जे दिल थी प्रार्थना करवामां आवे ने, मन थी प्रार्थना करवामां आवे ने, तो आपणे कोई पण जे कार्य करवानुं छे એ સારી રીતે પાર પાડી શકીએ। ભગવાનને મનથી જો હૃદયથી જો પ્રાર્થના કરી હોય ને, આરાધના કરી હોય ને, તો એ સારી રીતે આપણી જે પ્રાર્થના છે એ પ્રાર્થના સાંભળે છે। તો આપણે જે વિષય છે એ વિષયમાં જે પહેલી જ ઇકાઈ છે એ વિષયની અંદર જે આરાધના છે એના જે કવિ છે એ વસંત બાપટ છે। કોણ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કોણ, તો કે વસંત બાપટ। અને એનો જે જન્મ છે એ જન્મ સન 1922, યાદ રાખજો 1922, અને એનું જે નિધન છે એ 2002માં થયું હતું। ક્યારે થયું હતું? 2002માં થયું હતું। અને આપણે પ્રશ્ન એ થાય કે સર આનો જે સાહિત્ય પ્રકાર છે એ સાહિત્ય પ્રકાર કયો છે, પ્રશ્ન થાય ને મનમાં, થવો જોઈએ પ્રશ્ન। તો કે કયો છે? તો કે એ છે પ્રાર્થના ગીત છે। કયું છે? એ પ્રાર્થના ગીત છે। અને જો તમને હજી એક પ્રશ્ન થાય તો કે જે આપણું જે આ કાવ્ય છે આરાધના, એ કાવ્ય મરાઠી અનુવાદિત છે। શું છે? મરાઠી અનુવાદિત, મરાઠી નું અનુવાદિત છે, મરાઠી અનુવાદિત, બરોબર। તો કે આ જે કાવ્ય છે ને એ કાવ્ય મરાઠીનું અનુવાદ કરવામાં આવેલું છે। તો સર્વપ્રથમ આપણે જે આ કાવ્ય છે આરાધના, એ આરાધના ના જે શું કહેવા માગે છે, એ આરાધનાના જે કવિ પરિચય છે, એ કવિ પરિચય અને જે કાવ્યનો જે સારાંશ છે એ સારાંશ આપણે હવે જોવાનો છે। તો આરાધનાના જે કવિ છે એ કવિ વસંત બાપટ, એ હિન્દી સાહિત્યના ખ્યાતનામ કવિ હે। વિદ્યાર્થી મિત્રો, આમાં જે હિન્દી આપેલ છે એનો હું તમને સારી રીતે ગુજરાતીમાં તમને ભાવાનુવાદ આપી દઉં, જેથી કરી અને તમને સમજવામાં સરળતા રહે। તો શ્રી વસંત બાપટ ખ્યાતનામ કવિ હે, હિન્દીના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કવિ માનવામાં આવે છે। આપકા જન્મ મહારાષ્ટ્ર કે સતારા જિલ્લે કે કરાડ નામક ગામ મે હુઆ થા। શું કહે છે કે એનો જે જન્મ છે ને વસંત બાપટનો, એનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લા અને કરાડ નામનું જે ગામ છે એ ગામમાં થયો હતો। સતારા જિલ્લા મહારાષ્ટ્ર, અને જો મહારાષ્ટ્ર હોય તો મહારાષ્ટ્રના આપણે એક ઉદાહરણ તમને યાદ આવે છે, સાવિત્રીબાઈ ફૂલે, બરોબર, અને જ્યોતિબા ફૂલે। એ સાવિત્રીબાઈ ફૂલે છે એ સાવિત્રીબાઈ એ પણ મહારાષ્ટ્રના જ હતા અને એ પણ સતારા જિલ્લાના જ હતા, અને સાવિત્રીબાઈ ફૂલે છે એ પ્રથમ શિક્ષક હતા। વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, પુણે આપકી કર્મભૂમિ હે। શું કહેવાય કીધું એને, કે પુણે છે ને એ પોતાની કર્મભૂમિ બનાવી। જો મિત્રો, કર્મભૂમિ અને જન્મભૂમિ આ બેમાં શું તફાવત છે, મનમાં પ્રશ્ન થાય કે ન થાય, થવો જોઈએ બાળકો,
કે જન્મભૂમિ અને કર્મભૂમિ, તો એના માટે આપણે નરસિંહ મહેતાનું ઉદાહરણ આપણે આપી શકીએ. તો કે એની જે જન્મભૂમિ છે ને, એ જન્મભૂમિ તો કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, બરોબર. અને એની કર્મભૂમિ કઈ બનાવી એની, તો કે જૂનાગઢ છે, એ જૂનાગઢ એની કર્મભૂમિ બનાવેલી હતી. તો આ કર્મભૂમિ છે. રાષ્ટ્રીય સેવા દલમે આપ અગ્રણી રહી હે, તો કે રાષ્ટ્રના કામની અંદર, તો કે રાષ્ટ્રમાં કઈ રીતે આપણા જે રાષ્ટ્રીય કાર્ય છે એ રાષ્ટ્રના કામની અંદર એ શ્રેષ્ઠ કાર્ય કઈ રીતે આપી શકવામાં એ પોતે મોખરે રહ્યા છે. કોણ? તો કે વસંત બાપટ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વસંત બાપટ શ્રેષ્ઠ કવિ તો છે જ, પણ રાષ્ટ્રવાદીમાં એ અગ્રણી રહ્યા હતા. વ્યવસાયથી વહ પ્રાધ્યાપક રહે હે, અને વ્યવસાયથી તેઓ શું હતા, તો કે એક પ્રાધ્યાપક એટલે કે લેક્ચરર તરીકે પણ એની ગણના થતી હતી. આપકે કાવ્યો મેં રાષ્ટ્રભક્તિ, સમાજ જાગરણ એવં માનવીય સંવેદના વ્યક્ત હુઈ હે. શું કહેવા માગે છે કે તમારી જે આ કાવ્યો છે, એ તમારી જે રચનાઓ છે, એ રચનાઓની અંદર સમાજનું જે જાગૃતિ લાવવી, બધા જે માણસો છે એ માણસોને ભેગા કરવા અને એ સાથે મળી અને તમારું જે શું કહેવાય છે કે કાવ્યો છે, એ કાવ્યોની અંદર તમને શું મળતું, તો કે જોવા મળતું, તો કે એની જે સંવેદનાઓ છે ને, એ સંવેદનાઓ જોવા મળતી હતી. હવે એના શું જોવા મળશે, તો કે એની જે રચનાઓ છે ને, એ રચનાઓ તમને હું લખીને બતાવું છું. સેતુ, બિજલી, સકીના, અકારવી ગ્યારવી દિશા, તેજસી આપકી રચના હે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું છે એમની રચના, તો કે સેતુ, બિજલી, સકીના, અકારવી ગ્યારવ આ શું હતું, તો કે સેતુ, બિજલી, સકીના, અકારવી ગ્યારવી, દિશા, તેજસી, આ બધી વસંત બાપટની રચનાઓ હતી. યાદ રાખજો મિત્રો, આરાધના બરોબર. પ્રસ્તુત કાવ્ય મેં સત્ય શિવ સુંદર કી ભાવના કે સાથ દિન દુખિયાઓ કી રક્ષા કરના. શું કહેવાય છે કે જે પ્રસ્તુત જે કાવ્ય છે ને, એ પ્રસ્તુત કાવ્યની અંદર શું કહેવા માગે છે, તો કે પ્રસ્તુત કાવ્યની અંદર સત્યનો જે વિજય થાય છે, સુંદર, શિવ અને આ ત્રણે ત્રણનો જે સંગમ થાય છે, એ સંગમની સાથે સાથે જે દુઃખી લોકો છે, એ દુઃખી લોકોનું કઈ રીતે રક્ષણ કરવું ને, એ રક્ષણનું જે ભાવના છે ને, એ ભાવના આ પ્રસ્તુત કાવ્યની અંદર આપણને જોવા મળે છે. ઉપાસના કરના, ભેદભાવો કો દૂર કરના, બેરભાવો કો મુક્ત કરના, વિશ્વ બંધુત્વ કી કામના કરના ઓર વૈશ્વિક મૂલ્યો કો હસ્તાંતર કરને કી પ્રેરણા દેને વાલી પ્રાર્થના મરાઠી મેં અનુદિત હે. શું કહે છે, તો કે બધી જે વેદ ભાવનાઓ છે, ત્યારબાદ શું કહે છે કે વિશ્વ બંધુત્વ,
आ बधी जे शू कहवाई के विश्व बंधुत्व क्यारे स्थापी सकी आपणे, तो के आपणे बधा नैतिक मूल्यों छे एने छोड़ी अने एक सारो एवो संदेशो छे ए संदेशो समाज ने आपणे आपी सकीए एवुं आ प्रस्तुत जे काव्य छे आराधना, ए आराधनामां आपणे आ मात्र कवि परिचयनी अंदर आपणे जोयो। तो मित्रों काव्य से એ કાવ્ય શું કહેવા માંગે છે, તો કે કાવ્ય તમને એનો થોડોક સારાંશ આપી દઉં તો કે કાવ્યમાં એમ જ કહેવામાં આવેલું છે કે હે ઈશ્વર તમારી પાસે હું ક્યાંય માગતો નથી, બરોબર, મારે તમારી પાસે કંઈ પણ જોતું નથી, મારે તમારી પાસે કંઈ પણ જોતું નથી, પણ હું તમારી પાસે એક જ પ્રાર્થના કરું છું કે મારે જે દિવસો છે જે લોકો છે એ લોકો સારી રીતે અંદરથી જે ભાવનાઓ છે એ ભાવનાઓ એમાં જાગૃત રહે, દુખિયાઓ છે એ દુખિયાઓ કોની સામે દુઃખ દૂર કરી શકે અને એ દુખિયાઓ છે એ દુખિયાઓ દૂર કરી અને એનું જે દુઃખ છે એ દુઃખ એ આપણે એનું ભાંગવાનું છે અને એમાં પણ એક સુરવીરતા સાથે એક શાંત સ્વભાવ સાથે અને આ બધામાંથી જે વેરભાવ છે એ વેરભાવ આપણે નષ્ટ કરવાના છે અને આની સાથે આપણે એક વિશ્વ બંધુત્વ કી જે ભાવના છે એ ભાવના આપણે કાયમ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આજે કાવ્ય છે એ આપની સમક્ષ હું કંઠ ગાવાનો છે એ હું તમને સંભળાવવા માંગુ છું। દેહ મંદિર ચિત્ત મંદિર એક હી હે પ્રાર્થના સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના। દેહ મંદિર ચિત્ત મંદિર એક હી હે પ્રાર્થના સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના। દુખિયારો કા દુખ જાયે યહી હે મન કામના, દુખિયારો કા દુખ જાયે યહી હે મન કામના। વેદના કો પરખ પાને કી જગાયે સવેદના, વેદના કો પરખ પાને કી જગાયે સવેદના। દેહ મંદિર ચિત્ત મંદિર એક હી હે પ્રાર્થના સત્ય સુંદર માંગલ્ય કી એક હો આરાધના। દુર્બલોકો રક્ષણાર્થ પુરુષ કી સાધના, દુર્બલોકે રક્ષણાર્થ પુરુષ કી સાધના। જીવન મે નવ તેજ હો અંતરંગ મે ભાવના, જીવન મે નવ તેજ હો અંતરંગ મે ભાવના। સુંદરતા કી આસ હો માનવતા કી ઉપાસના, દેહ મંદિર ચિત્ત મંદિર એક હી હે પ્રાર્થના સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના, નિત્ય હો આરાધના। શૌર્ય ભાવે ધૈર્ય ભાવે યહી હે અભ્યર્થના, શૌર્ય ભાવે ધૈર્ય ભાવે યહી હે અભ્યર્થના। ભેદ સભી અસ્ત હોવે વેર ઓર વાસના, ભેદ સભી હોવે વેર ઓર વાસના। માનવો કી એકતા કી પૂર્ણ હો કલ્પના, મુક્ત ચાહે એક હી બંધુતા કી કામના। દેહ મંદિર ચિત્ત મંદિર એક હી હે પ્રાર્થના સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે કાવ્ય છે એ કાવ્ય આપણે સારી રીતે સમજવાનું છે કે આ કાવ્ય શું કહેવા માગે છે।
સમજવું છે ને હાલો સમજવું છે હા તો સમજાવું છું તમને હું હવે દેહ મંદિર ચિત્ત મંદિર એક હી હે પ્રાર્થના સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના દેહ મંદિર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો તો કે એનો અર્થ થાય છે દેહ મંદિર તો કે શરીરરૂપી શરીરરૂપી મંદિર ચિત્ત મંદિર ચિત્ત મંદિરનો અર્થ શું થાય છે મનરૂપી મંદિર મનરૂપી મંદિર તો વિદ્યાર્થી મિત્રો આજે દેહ મંદિર ચિત્ત મંદિર એક હી હે પ્રાર્થના સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના કવિ પાસે શું માગે છે તો કે મારું શરીરરૂપી મંદિર સોરી મનરૂપી મંદિર ભગવાન પાસે હું એક જ પ્રાર્થના કરું છું કે માંગલ્યનો અર્થ થાય છે મંગલકારી શું અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો માંગલ્યનો અર્થ થાય છે મંગલકારી હું ભગવાન પાસે એક જ માગું છું કે મારું શરીરરૂપી મંદિર મનરૂપી મંદિર એક જ કે મારા મનની અંદર જે મારા વિચારો છે ને એ મારા વિચારો ખૂબ સારા હોય અને હું જે કંઈ પણ વિચારું ને એ કેવા હોય છે તો કે એ સત્ય હોય સુંદર હોય અને બધાનું કલ્યાણકારી થાય ને એવી હું ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું શું કરું છું માંગલ્ય એટલે કે મંગલકારી માંગલ્યનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો મંગલકારી શું થાય છે મંગલકારી બરાબર મંગલકારી તો કે હું ભગવાન પાસે હું આજ પ્રાર્થના કરું છું નિત્ય એટલે હંમેશા દુખિયા રોકા દુઃખ જાય યહી મન કામના વેદના કો પરખ પાને કી જગાએ સંવેદના શું કહે છે કે આ દુનિયામાં વિદ્યાર્થી મિત્રો શું કહે છે દુખિયા રોકા દુઃખ જાય કે જે લોકો દુઃખી છે ને એ દુઃખી લોકોના દુઃખ છે ને એ દુઃખી લોકોના દુઃખ દૂર થઈ જાય અને એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું અને વેદના એટલે પીડા શું થાય છે વિદ્યાર્થી મિત્રો પીડા અને વેદના કો પરખ એટલે કે શું કહેવાય છે એની અંદર રહેલી જે ગુણ દોષ એને જાણવાની જે જિજ્ઞાસા વૃત્તિ છે એ જિજ્ઞાસા વૃત્તિ એની સંવેદનાઓ છે એની અનુભૂતિ થાય બરાબર કે જે દુખિયારોના જે દુઃખો છે ને એ દુખિયારોના દુઃખ લોકોના જે વેદનાઓ છે એ વેદનાઓ મને પણ છે શું કહેવાય છે કે એની અંદર જે સહાનુભૂતિ છે એ અનુભૂતિ થવી જોઈએ અને એના જે લોકોનો જે દુખિયારા લોકો છે એ દુખિયારા લોકોનું દુઃખ છે ને એ હંમેશને માટે દૂર થઈ જવું જોઈએ ત્યાર પછી કે દુર્બળ લોકે રક્ષણા પુરુષો કી સાધના કે દુર્બળ લોકો છે ને એના રક્ષણ માટે દુર્બળ એટલે કમજોર લોકો એ કમજોર લોકોના રક્ષણ માટે આમ પુરુષ માટે એટલે કે આમ સારી રીતે એના માટે આપણે સાધના કરવાની છે જીવન મેં નવ તેજ હો અંતરંગ મેં ભાવના સુંદરતા કી આશ હો માનવતા કી ઉપાસના જીવનમાં નઈ ચમક નવ તેજ એટલે કે નઈ ચમક અંતરંગ મેં ભાવના અંતરંગ એટલે કે હૃદયની અંદર અંતઃકરણપૂર્વક અંદર એવી ભાવના જગાડવાની છે શું જગાડવાની છે તો કે જીવનની અંદર તમારે એક નવી ચમક લાવવાની છે હૃદયની અંદર શું લાવવાનું છે સુંદરતા કી આશ હો માનવતા કી ઉપાસના સુંદરતાની શું લાવવાની છે તો કે એક ભરોસો લાવવાનો છે આશા લાવવાની છે અને એવી જ ભગવાન પાસે શું કરવાનું છે તો કે એવી જ ભગવાન પાસે આપણે પ્રાર્થના કરવાની છે શું કરવાનું છે તો કે પ્રાર્થના કરવાની છે શૌર્ય પાવે ધૈર્ય પાવે
यही है अभ्यर्थना। सूर्य पावे એટલે કે આમ સુવિરતાથી અને ધૈર્ય ભાવે, ભગવાન પાસે સુવિરતાથી પણ માંગવાનું છે અને આમ ધીમેથી પણ માંગવાનું છે। શું માંગવાનું છે? તો કે ભેદ સભી અસ્ત હોવે વેર ઓર ભાવના ઓર વાસના। શું કહે છે? કે આ દુનિયાની અંદર અત્યારે વેર ઝેર મારું તારું છે એ બધું એ ખલાસ થઈ જવાનું છે, પરંતુ આ વેર વાસના જે મનના જે વિકારો છે ને એ મનના વિકારો દૂર થઈ જવા જોઈએ। એ મનના વિકારો ક્યારે દૂર થશે? તો કે આપણા જે વિચારો છે એ વિચારો કેવા હોવા જોઈએ? શ્રેષ્ઠ હોવા જોઈએ। માનવ કી શું કહેવાય છે? કે એકતા કી હી એક હો કલ્પના, માનવતા છે એ એક સાથે મળી અને પૂર્ણ કલ્પના કરશે ને ત્યારે જ શું થશે? તો કે આપણા જે વિચારો છે ને એ વિચારો સારી રીતે આપણે બહાર પાડી શકશું। અને મિત્રો સુંદર લીટી સેલે લાસ્ટમાં કીધી છે, શું કીધું? મુક્ત હમ ચાહે એક હિ બંધુતા કી કામના। આ બધું આપણે છોડી દઈએ અને શું કહે છે કે આપણે બંધુતા ભાઈચારાની લાગણી સાથે આપણે વૈશ્વિક બંધુત્વની જે કામના છે એ કામના આપણે શું કહેવાય છે? તો કે કામના કરવાની છે। તો મિત્રો આ જે પહેલું જે કાવ્ય હતું એ કાવ્ય આપણે આરાધના છે, એ આરાધનાના જે કવિ હતા એ કવિ વસંત બાપટ હતા, એનો જે સાહિત્ય પ્રકાર હતો એ પ્રાર્થનાકીત હતું અને એ મરાઠી અનુવાદિત હતું। અને શું કહેવાય છે? તો કે વસંત બાપટ છે એનો પરિચય પણ આપણે જોયો, ત્યારબાદ આપણે એની જે રચનાઓ છે એ રચનાઓ છે, યાદ રાખજો આ મરાઠી અનુવાદિત છે, બરાબર। બીજું કે મેં તમને એક કાવ્યનો પરિચય આપ્યો છે કે આપણે જે કાવ્ય છે એ કાવ્ય તમને કંઈ પણ ન સમજાણું હોય તો મને ફોન કરજો। બીજું કે હોમવર્કની અંદર જે પ્રશ્ન આપ્યા છે, પ્રશ્ન પહેલો અને પ્રશ્ન બીજો છે, એ પ્રશ્ન પહેલો અને પ્રશ્ન બીજો લખી અને તમારી નોટબુકમાં લખી લેજો। અસ્તુ।